વિદ્યાર્થી મિત્રો કેમ છો એકદમ મજામાં સવાલ વગરની વાત છે દોસ્તો કારણ તો કે તમે છો સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની જે ઓનલાઈન લર્નિંગ સિસ્ટમ છે એમાં એજ્યુકેશન એટ સરસ્વતી માં મિત્રો 12મા ધોરણમાં આપણે અત્યાર સુધી ઘણા બધા લેંગ્વેજીસ ફંક્શન જે છે ખાસ કરીને ફંક્શનલ ગ્રામર છે એનો અભ્યાસ કરી ગયા છીએ એમાંના મોટા ભાગના વિડિયોસ એવા છે કે જેમાં તમે જોયું છે જાણ્યું છે સમજ્યું છે એની પ્રેક્ટિસ કરેલી છે અને તમને ફાવી પણ ગયું છે તો હવે આજનો આપણો જે ટોપિક છે એ છે કન્ડિશન ઇન ધ પાસ્ટ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે તો કે કન્ડિશન એટલે પહેલા શું તો કે શરત ઉદાહરણ વખતે કહું છું દરેક વિડિયોમાં એક વખત સૂચના હોય જ કે જ્યારે પણ તમને કોઈ ટાઇટલ દેવામાં આવે એ ટાઇટલ એટલે તમે ફોડો એટલે કે એને તમે અર્થઘટન કરો કન્ડિશન એટલે કે શરત ઇન એટલે કે માં ધ પાસ્ટ એટલે કે ભૂતકાળ ભૂતકાળમાં જ્યારે શરત બતાવવાની હોય ત્યારે તો કે આ ફંક્શનનો ઉપયોગ થાય છે કન્ડિશન એટલે શું તો કે જો અને તો જો તું મારા ઘરે આવીશ તો હું તારા ઘરે આવીશ હવે સામાજિક આપો જે વ્યવહાર છે એ બધું જો અને તો ઉપર જ આધારિત છે દાખલા તરીકે જો મારી બર્થડે પાર્ટીમાં તું નહીં આવે તો તારી બર્થડે પાર્ટીમાં હું આવીશ નહીં જો મારા લગ્નમાં તમારું ઘર આવશે તો તમારા લગ્નમાં મારું ઘર આવશે તો જો અને તો ઉપર આખી દુનિયા નભેલી છે જો આપણે સારા કર્મો કરશું તો આપણે સારું ફળ મળશે જો આપણે વધારે મહેનત કરીશું તો આપણે સારું રિઝલ્ટ મળશે તો આ બધું જો અને તો ઉપર જ છે તો આ તો થયું ગુજરાતીમાં અને ગુજરાતીમાં આપણને કોઈ એમ કહે કે ભાઈ મારે શરત બતાવવી છે તો આપણે પહેલા નંબરે હોઈએ ફટકથી શરત મૂકી દઈએ દાખલા તરીકે આપણે ક્યારેક શિક્ષકને જે છે ચેલેન્જ કરતા હોય કે જો આજે પહેલી વાર 30માં 30 નહીં આવે ને તો આવતી વખતે હું નેક્સ્ટ વાંચી શક અથવા તો કે તું ક્લાસમાં બે દિવસ નહીં આવ તો આવી ચેલેન્જ ન મરાઈ જો કે પણ આ એક ઉદાહરણ છે તો જો અને તો ગુજરાતીમાં આપણે તો કે પાવરફુલ છે લખી નાખવામાં પણ ઇંગ્લિશમાં લખવું હોય ત્યારે તો કે નીચેના જે લેંગ્વેજ એલિમેન્ટ છે એનો તો આપણે ઉપયોગ કરવો પડે છે સૌપ્રથમ તો કે જોઈએ વ્યાખ્યા અંગ્રેજીમાં કોઈ વાક્યમાં જ્યારે શરત દર્શાવવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે કોઈ પણ વાક્યમાં શરત દર્શાવવાની હોય અથવા તો આપણે એમ કહી શકીએ કે જ્યારે શરતી વિધાન દર્શાવવાનું હોય શરતી વિધાન દર્શાવવાનું હોય ત્યારે તો કે આ ફંક્શનનો ઉપયોગ થાય છે તો એટલે એવા કેટલા લેંગ્વેજ એલિમેન્ટ્સ છે કે જેનો ઉપયોગ કરી અને આપણે તો કે શરત બતાવી શકીએ છે તો કે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે language elements માં સૌપ્રથમ છે if નો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે શરત બતાવવા માટે આપણે પણ ઘણા બધા વાક્યો જે છે તો કે if થી શરૂ થતા હોય એવા તો કે જોયેલા હોય છે if નો ઉપયોગ મિત્રો એ રીતે થઈ શકે કે વાક્યની શરૂઆતમાં પણ ઉપયોગ થઈ શકે વાક્યની મધ્યમાં પણ ઉપયોગ કરવો હોય તો થઈ શકાય છે ત્યાર પછી બીજું લેંગ્વેજ એલિમેન્ટ છે unless નો ઉપયોગ પણ આપણે ક્યાંક ને ક્યાંક તો કે કરી ગયા હોય ખાસ કરીને જે 10માં નું આપણે ગ્રામર શીખી ગયા એમાં જે ફંક્શનલ ગ્રામર આવતું હતું એમાં તો કે if ને unless બંનેનો ઉપયોગ કરતા આપણે શીખવાડેલો હોય છે અને ત્રીજું જે લેંગ્વેજ એલિમેન્ટ છે એ તો કે થોડું એક્સ્ટ્રા કહી શકીએ કે તો કે હટકે કહી શકીએ આમ બોલે તો રાચિક કહી શકીએ એવું તો કે હેડ તો આમાંથી ઘણા ખરા આશ્ચર્ય થાય લે સાહેબ શું વાત કરો કે હેડ નો ઉપયોગ થોડો શરત બતાવવા માટે થતો હોય અમે તો શીખાડ નથી પણ આ શીખા નથી ઈજ તો કે આપણે શીખવાનું છે હેડ નો ઉપયોગ કરીને પણ તમે ઇંગ્લિશમાં વાક્યમાં શરત દર્શાવી શકો છો પણ એનું બંધારણ જે છે એનું જે વાક્યની રચના જે છે એ તો કે તમને મગજમાં એકદમ પરફેક્ટ ક્લિયર હોવી જોઈએ હવે તો કે બીજી વાત કરીએ આ ઇફ નો ઉપયોગ જે છે એ તો કે હકાર વાક્યમાં કહી શકાય હકાર એટલે કે પોઝિટિવ ઇફ જે છે કે આ વાક્યમાં ઉપયોગ થશે તો કે હકાર વાક્યમાં ઉપયોગ થશે જ્યારે અનલેસ જે છે
એ તો કે નકાર એટલે કે માઈનસ વાક્યો જે છે એમાં ઉપયોગ થશે તો આ બે પછી મને એક વસ્તુ સમજાય છે શું કે ઇફ નું ગુજરાતી થશે જો તો તો અનલેસ નું ગુજરાતી શું થશે જો નહીં તો નહીં એટલે કે અનલેસ નું વાક્ય જ્યારે આપણે ઉપયોગ કરીશું ત્યારે આપણે બે માંથી કોઈ એક વાક્યને નકાર રાખવું પડશે પણ ફેર એટલો પડશે કે જે વાક્ય સાથે અનલેસ જોડાયેલું હશે એ વાક્યમાં નકાર મૂકી શકાશે નહીં એની સાથે જોડાનારું જે બીજું વાક્ય છે એમાં તો કે કમ્પલસરી નોટ મૂકવું પડશે અને રહી વાત તો કે હેડની તો હેડનું વાક્ય છે એમાં ડિપેન્ડ કરે છે તમે હકાર શરત બતાવી હોય તો હકાર પણ બતાવી શકો છો અને નકાર બતાવી હોય તો નકાર પણ બતાવી શકો છો એટલે હેડ કે છે તો કે સમધારણ છે બેમાં હાલે પ્લસ અને માઇનસમાં તો કે હવે આપણે જોઈએ તો કે આનું જે લેંગ્વેજ એલિમેન્ટ્સ તો કે આપણે જોઈ ગયા વ્યાખ્યા જોઈ ટાઇટલ જોયું મીનિંગ જોયું પણ એક બીજી એક વાત મને ખટકે છે મારા મગજમાં જે છે સતત ટકોરા મારે છે કે શું શરત આપણે ખાલી ભૂતકાળમાં જ બતાવી શકીએ તો કે ના એવું નથી શરત આપણે તો કે વર્તમાનમાં પણ બતાવી શકીએ છીએ અને વર્તમાનમાં પણ આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સમાં ઇફ અને અનલેસ નો ઉપયોગ કરી અને આપણે વર્તમાનમાં પણ શરત બતાવી શકીએ છીએ કઈ રીતે તો કે જોઈએ વર્તમાનમાં શરત બતાવવા માટે જો વર્તમાનમાં શરત બતાવી હોય તો પણ આપણે ઇફ અને જે અનલેસ છે એ બે શબ્દનો ઉપયોગ કરી અને આપણે વર્તમાનમાં શરત બતાવી શકીએ છીએ તો આપણે અહીંયા જે છે સૌપ્રથમ જોશું કન્ડિશન ઇન ધ પાસ્ટ ત્યાર પછી જોશું કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ કે બે કઈ રીતે અલગ પડે છે બેનું પ્રથમ વાક્યનું ચરણ જે છે એ તો કેવું હોવું જોઈએ એનું બીજું જે ચરણ છે એ તો કેવું હોવું જોઈએ તો જોતા રહો વિડિયો મિત્રો અમારો આજનો કે જેમાં તમે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન જે કીધું કે આજે શીખવા આપણે જઈ રહ્યા છીએ ખાસ કરી કન્ડિશન ઇન ધ પાસ્ટ જે છે ત્રણે ત્રણ શબ્દ જે છે ઇફ અનલેસ અને હેડ એની વાક્ય રચના અને ત્યાર પછી ટોપિક આવશે તો કે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ એમાં ઇફ અને અનલેસ ની વાક્ય રચના તો મિત્રો હવે જોઈએ આપણે સેન્ટેન્સ પેટર્ન એમાં સૌપ્રથમ જોઈએ તો કે ઇફ નંબર 1 ઇફ તો વાક્યની શરૂઆતમાં આવશે ઇફ પ્લસ કરતા પ્લસ આપણે શરત શેમાં બતાવવાની છે તો કે ભૂતકાળમાં બતાવવાની છે તો ભૂતકાળમાં શરત બતાવવા માટે જરૂરી બનશે હેડ નો ઉપયોગ કરવો તમને એમ થાય કે અહીંયા હેડ નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો કે જોઈએ હમણાં એક્સપ્લેનેશન તો સૌપ્રથમ કરતા પ્લસ હેડ પ્લસ હવે હેડ નો ઉપયોગ થયો તો આપણે વાક્યમાં શેનો ઉપયોગ કરવો પડશે ક્રિયાપદનું કયું રૂપ આવશે તો કે તો આપણે બધાને ખબર છે જ્યારે પણ વાક્યમાં આપણે હેડ નો ઉપયોગ કરીએ અથવા ટુ હેડ નું કોઈ પણ ક્રિયાપદ હોય ત્યારે વાક્યમાં તો કે ક્રિયાપદ નું જે ભૂતકૃત નું રૂપ છે એટલે કે V3 છે એનો ઉપયોગ થાય છે મિત્રો આને બોલવામાં ખાસ ધ્યાન રાખવું અને V3 જ બોલાય છે G3 કહેવાતું નથી કોઈના વાળ બાંધેલા ન હોય તો આપણે એને G3 જીઠો કહેવાય નહીં પણ એને V3 કહેવાય V3 એટલે કે ક્રિયાપદ નું ભૂતકૃત નું રૂપ હવે આટલું પતી ગયું પછી જો અન્ય શબ્દ હોય તો મૂકવાના જો ન હોય તો એ જરૂર છે નહીં આ થયું વાક્યનો પહેલો ભાગ એટલે કે અહીંથી વાક્ય શરૂ થયું આનો ભાગ થશે ખાલી જો હવે તો વાળું વાક્ય જો એડ કરવું હોય તો વચ્ચે વાક્યને છૂટા પાડવા માટે કોમા એટલે કે અલ્પવિરામ તો કે જરૂરી છે ત્યાર પછીનું જે વાક્ય આવશે એમાં સૌપ્રથમ આવશે કર્તા પ્લસ પરફેક્ટ મોડલ ઓક્સિલરી પ્લસ V3 પ્લસ અધર વર્ડ તો આ પરફેક્ટ મોડલ ઓક્સિલરી એટલે શું તો કે જોઈને થોડો ડેમો દાખલા તરીકે આ જે સેલ છે અને વિલ છે હવે આપણે કન્ડિશન છે માં બતાવીએ છીએ ભૂતકાળમાં તો એનું ભૂતકાળનું રૂપ શું થશે તો કે વુડ આ વુડ પછી જે હેવ લાગે અને જે આખો શબ્દ બને વુડ હેવ આને કહેવાશે પરફેક્ટ મોડલ ઓક્સિલરી એવી જ રીતે કેન હેવ છે તો કેન નું ભૂતકાળ થાય કુડ તો કુડ હેવ છે એ પરફેક્ટ મોડલ ઓક્સિલરી થશે એવી જ રીતે મે છે એનું ભૂતકાળ થાય માઇટ તો એનું ભૂતકાળ માઇટ થાય માઇટ પછી હેવ લાગે તો માઇટ હેવ તો આ થયું પરફેક્ટ મોડલ ઓક્સિલરી એટલે કે ઇફ વાળા વાક્યમાં જે બીજો ભાગ છે વાક્યનો એ પરફેક્ટ મોડલ ઓક્સિલરી ન્યા તમે વુડ હેવ કે માઇટ હેવ ત્રણમાંથી કોઈ પણ એક મૂકી શકો છો તમને એમ થાય તો અમે સેલ વિલ શું કામ ન મૂકી શકીએ સેલ વિલ તમે એટલા માટે નથી મૂકી શકતા તમે કન્ડિશન છેમાં બતાવો છો ભૂતકાળમાં એટલે કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે જે છે
આજ વર્ષે એમના 12માનું રિઝલ્ટ આવ્યું એમાંથી કોઈ એક વિદ્યાર્થી જો એમ કહે કે ભાઈ રિઝલ્ટ ડિક્લેર થયું અને ઓછા પરિણામ આવ્યું હોય તો વિદ્યાર્થી એમ કહે કે ભાઈ મેં થોડીક વધારે મહેનત કરી હોત ને તો રિઝલ્ટ થોડું સારું આવત ખાસ ધ્યાન રાખજો શબ્દમાં મેં થોડીક વધારે મહેનત કરી હોત તો રિઝલ્ટ સારું આવત તો મહેનત ક્યારે કરવાની હતી ભૂતકાળમાં તો રિઝલ્ટ ક્યારે સારું આવત અત્યારે એટલે કે વર્તમાનમાં તો વર્તમાનમાં વધારે માટે would have કે might have નો ઉપયોગ થાય છે તો આપણે જોયું if હવે આપણે જે છે તો કે જોવાનું છે unless તો નંબર 2 unless એમાં વાક્યની શરૂઆતમાં આવશે unless plus કરતા plus head plus v3 plus other word બીજા વાક્યને શરૂ કરવા માટે તો કે કોમા પછી તો કે કરતા પ્લસ પરફેક્ટ મોડલ ઓક્સિલરી હવે આપણે ચોખવટ કરવાની જરૂર છે નહીં કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી એટલે કયા શબ્દ થાય પરફેક્ટ મોડલ ઓક્સિલરી પ્લસ નોટ પ્લસ v3 પ્લસ અધર વર્ડ એટલે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી આવશે ત્યારે બીજા વાક્યમાં નોટ મૂકવું કમ્પલસરી હોય છે જો તમે નોટ નથી મૂકતા કારણ કે ક્રિયાપદનું રૂપ હોય એ તો કે નકારાત્મક મૂકવું પડે કઈ રીતે તો કે એક્ઝામ્પલ જોઈએ unless you had worked hard જો તમે સખત મહેનત કરી હોત you would not have failed તો તમે નપાસ થયા હોત નહીં એમ તમે એમ પણ લખી શક્યા હોત કે you would have passed ઇટ મીન્સ કે જ્યારે પણ unless નો વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બીજું વાક્ય તો કે નકાર રાખવું પડે છે આ થયું unless હવે જોઈએ તો કે had નંબર 3 had તો had ને જ્યારે આપણે ઉપયોગ કરી અને જ્યારે વાક્યમાં શરત બતાવી છે તો had જે છે એ તો કે આવશે વાક્યની શરૂઆતમાં had plus કરતા plus v3 plus other words સીધા કોમા આવશે ફરી અહીંયા કરતા પ્લસ પરફેક્ટ મોડલ ઓક્સિલરી પ્લસ v3 પ્લસ અધર વર્ડ એટલે કે જો હેડ નો ઉપયોગ જે છે શરત બતાવવા માટે થતો હોય તો વાક્યની શરૂઆતમાં જ હેડ મૂકી દેવાનું પછી એ વાક્યમાં તમે ઇફ કે અનલેસ નો ઉપયોગ કરી શકતા હોતા નથી તો આ થઈ ત્રણ વાક્ય રચના સેની કન્ડિશન ઇન ધ પાસ્ટ ની ખાસ ધ્યાન રાખવાનું જ્યારે આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ બતાવીએ છીએ ત્યારે અહીંયા સપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરવાનો હેડ નો પછી તો કે ક્રિયાપદના v3 નો ઉપયોગ થશે બધી જગ્યાએ તો વાક્યનો જે બીજો ભાગ છે એમાં સપોર્ટિંગ વર્બ તરીકે પરફેક્ટ મોડલ ઓક્સિલરી નો ઉપયોગ થશે અને ક્રિયાપદ તરીકે તો કે v3 નો ઉપયોગ કરવો કમ્પલસરી છે તો હવે જોઈએ થોડા આ જે લેંગ્વેજ એલિમેન્ટ્સ જોયા કન્ડિશન ઇન ધ પાસ્ટ ના ઇફ ના અનલેસ ના અને હેડ ના તેના અમુક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે એનો ઉપયોગ થાય છે તો હવે જોઈએ એક્ઝામ્પલ્સ એમાં સૌપ્રથમ છે ઇફ ધ બિલ્ડિંગ હેડ બીન બિલ્ટ સ્ટ્રોંગ કે જો બિલ્ડિંગ ને વધારે મજબૂત બનાવવામાં આવ્યો હોત એટલે કે બિલ્ડિંગ ચણતી વખતે એ મજબૂતીનો જો ખ્યાલ રાખવામાં આવ્યો હોત ઇટ વુડ નોટ હેવ ફોલન ડાઉન તો તે નીચે પડી હોત નહીં એટલે કે બિલ્ડિંગ ને જ બનાવતી વખતે જો એની જે સિમેન્ટ હોય કે અન્ય જે મેઝરમેન્ટ છે એ વ્યવસ્થિત રાખવામાં આવ્યા હોત એની મજબૂતી એની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હોત તો આ સમયે બિલ્ડિંગ નીચે પડ્યું હોત નહીં તો અહીંયા હેડ પછી તો કે બીન બિલ્ટ એટલે કે આ વાક્ય જે છે પહેલું તો કે પેસિવ વોઇસ નું છે કારણ કે એમાં કર્તા નો ઉલ્લેખ થયો નથી બિલ્ડિંગ કોણે સ્ટ્રોંગ બનાવી જોઈતી હતી એ વાક્યમાં ઉલ્લેખ છે નહીં બીજું વાક્ય છે ઇટ વુડ નોટ હેવ ફોલન ડાઉન તો નીચે પડી હોત નહીં તો અહીંયા વુડ નોટ હેવ તો વુડ અને આ હેવ એ તો કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી બને છે જ્યારે ફોલન અને બિલ્ટ એ બંને તો કે ક્રિયાપદ નું વી છેદ રૂપ થશે બીજું વાક્ય છે કે unless we had not stopped in traffic એટલે કે unless જે છે જો આપણે ટ્રાફિક માં ફસાયા ન હોત we would not have missed the flight તો આપણે ફ્લાઇટ મિસ કરી હોત નહીં તો આ થયું unless નું વાક્ય જોઈએ ત્રીજું હેડ નું વાક્ય હેડ ટ્રમ્પ ઇન્વાઇટેડ રૂપાણી એટલે કે જો
ટ્રમ્પે એટલે કે અમેરિકાના જે પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ એને જો રૂપાણીને ઇન્વાઇટ કર્યા હોત તો હી વુડ હેવ વિઝિટેડ યુએસએ તો એને અમેરિકાની મુલાકાત લીધી હોત તો આ જે છે તો કે ઇફ અનલેસ અને હેડના એક્ઝામ્પલ્સ હવે તો કે આપણે જોવા જઈએ છે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ હવે જોઈએ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં શરત બતાવવી તો સૌપ્રથમ જોઈએ એની સેન્ટેન્સ પેટર્ન એટલે શું તો કે સૌપ્રથમ તો કે કેટલા લેંગ્વેજ એલિમેન્ટ નો ઉપયોગ કરી અને તો આપણે સેન્ટેન્સ પેટર્ન બનાવી શકીએ છીએ તો સૌપ્રથમ છે ઇફ તો ઇફ ની વાક્યરચના કઈ બનશે તો કે ઇફ પ્લસ કરતા પ્લસ વી1 પ્લસ અધર વર્ડ કોમા કરતા પ્લસ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી પ્લસ વી1 પ્લસ અધર વર્ડ એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી માં વિલ અથવા તો સેલ આવી શકશે એટલે અહીંયા જે વી1 નો ઉલ્લેખ છે એ તો કે વી1 એટલે કે સાદો વર્તમાન કાળ તો આખે આખી આ જે રચના છે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ એ તો કે સાદા વર્તમાન કાળને ધ્યાનમાં રાખી અને તો કે બનાવવામાં આવે છે તમે અત્યારે શરત મારો તેનું રિઝલ્ટ ક્યારે મળશે ભવિષ્યમાં મળશે એટલે કે જો તમે અત્યારે મહેનત કરશો તો તમે સારું રિઝલ્ટ મેળવશો તો ભવિષ્યમાં રિઝલ્ટ મળવાનું છે એટલા માટે સેલ અને વિલ નો ઉપયોગ થાય છે ત્યાર પછી બીજું લેંગ્વેજ એલિમેન્ટ છે અનલેસ અનલેસ નો ઉપયોગ કઈ રીતે થશે તો કે અનલેસ પ્લસ કરતા પ્લસ વી1 પ્લસ અધર વર્ડ કોમા કરતા પ્લસ સલ અથવા તો કે વિલ પ્લસ વી1 પ્લસ અધર વર્ડ તો આ રીતે પણ આપણે તો કે બતાવી શકીએ છીએ હજી એક બે શબ્દ છે કે જેની મદદ વડે તો કે આપણે વર્તમાનની શરત બતાવી શકીએ છીએ અને એ બે શબ્દ છે ઓર અને અધરવાઇઝ તો ઓર જે છે અને અધરવાઇઝ જે છે એ બે નું અહીં ગુજરાતી થશે અથવા અથવા તો કે નહીતર કઈ રીતે આનો ઉપયોગ થશે તો ડાયરેક્ટ એક્ઝામ્પલ્સ જોઈએ વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ પાસ વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ પાસ મહેનત કરો નહીતર પાસ થશો નહીં તો આ એક શરતનો જ ભાવ છે કે આપણે કોઈને શરત કહેતા હોય કે ભઈ તું વાંચવામાં ધ્યાન દેજે નકર તું પાસ થઈશ નહીં તો આ સીધો કહેવાનો મતલબ એવો છે કે ભઈ જો તું વાંચવામાં ધ્યાન દઈશ તો તું પાસ થઈશ અથવા જો તું વાંચવામાં ધ્યાન નહીં દે તો તું પાસ થઈશ નહીં તો ક્યારેક વર્તમાનમાં શરત બતાવવાની હોય તો ઇફ ને અનલેસ સિવાય ઓર અથવા અધરવાઇઝ નો પણ ઉપયોગ કરવામાં આવે છે હવે જોઈએ તો કે આપણે આ જે ઇફ અનલેસ ને ઓર અધરવાઇઝ ના તો કે વર્તમાનમાં શરત કઈ બતાવવાની હોય તેના જે એક્ઝામ્પલ્સ હોય એ તો કે કઈ રીતે થઈ શકે હવે જોઈએ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ ના એક્ઝામ્પલ સૌપ્રથમ છે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ જો તમે વધારે મહેનત કરશો સખત મહેનત કરશો તો તમે પાસ થશો બીજો એક્ઝામ્પલ છે ઇફ ઇટ રેન્સ ટુડે જો આજે વરસાદ આવશે તો શું કરશું તો કે વી વિલ ઈટ દાળ વડા તો અમે દાળ વડા જમીશું દાળ વડા ખાઈશું ત્રીજો એક્ઝામ્પલ છે કે અનલેસ વી વોક ફાસ્ટ વી વિલ મિસ ધ ટ્રેન તો આ વાક્ય નકારમાં આવે છે કઈ રીતે કે જો આપણે ઝડપથી નહીં ચાલીએ તો આપણે ટ્રેન ચૂકી જઈશું અહીંયા મિસ છે એનું ગુજરાતી થશે ચૂકી જવું એટલે કે ઝડપથી ચાલવામાં નહીં આવે તો ટ્રેન તો કે ચૂકાઈ જશે તો ટ્રેન ચૂકી જવી એ તો કે ઓલરેડી એક નકારાત્મક અર્થ છે અને ભલે તમે નોટ નથી મૂક્યું છતાં પણ વાક્યનો અર્થ કેવો રહેશે નકાર ત્યાર પછીનું વાક્ય છે કે હિતેશ કેન નોટ જોઈન અવર ક્લબ કે હિતેશ જે છે આપણી ક્લબ જે છે આપણી મંડળી જે છે એ તો કે એમાં ભાગ બની શકે એમ નથી એ જોઈન થઈ શકે એમ નથી અનલેસ હિઝ ફાધર અગ્રીઝ જો એના પિતા અગ્રીઝ નો થાય એની સાથે અગ્રીજ એટલે સહમત ન થાય ત્યાં સુધી હિતેશ આપણી ક્લબને જોઈન કરી શકતો નથી ઓર અથવા અધરવાઇઝ ના વાક્યો જોઈએ કીપ ક્વાઇટ ઓર લીવ ધ ક્લાસ
શાંતિ રાખો નહીતર ક્લાસ ની બહાર જાઓ. તો આ એક શરત જ છે. આપણે એમ કેવું આપણે ઇફ કેવું હોય એમ કહી શકાય, ઇફ યુ કીપ ક્વાઇટ, જો તમે શાંતિ નહીં રાખો, ઇફ યુ ડુ નોટ કીપ ક્વાઇટ, યુ વિલ લીવ ધ ક્લાસ, તો તમે ક્લાસ છોડશો. તો આ જે ઓર અથવા અધરવાઇઝ છે એનો ઉપયોગ પણ શરત બતાવવા માટે કરી શકાય છે. આ જ વખતે આપણે ઇફ માં જોઈએ તો આમ લખી શકાય કે ઇફ યુ ડુ નોટ કીપ ક્વાઇટ, જો તમે શાંતિ નહીં રાખો તો યુ વિલ લીવ માય ક્લાસ, તો તમે મારો વર્ગ છોડીને જશો, તમે મારો લેક્ચર છોડીને જશો. તો ઇફ ની મદદથી બનાવેલું વાક્યને તમે ઓર કે અધરવાઇઝ ના રૂપમાં પણ રજૂ કરી શકો છો, પણ યોગ્ય વાક્ય હોય તો. તો મિત્રો, આજે આપણે જોયું કન્ડિશન ઇન ધ પાસ્ટ અને કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ, એની વ્યાખ્યા, એની તો કે લેંગ્વેજ એલિમેન્ટ્સ, એની તો કે વાક્ય રચના, અને તો કે એના એક્ઝામ્પલ્સ. જેમાં વિડીયો કન્ટિન્યુ થાય છે એમ તો કે વિડીયોના અંતમાં તમને અમુક સ્લાઇડ્સ જોવા મળે છે, જેમાં તો કે અમુક એક્ઝામ્પલ્સ આપેલા છે અને ત્યાર પછી તો કે એક્સરસાઇઝ આપેલી છે. તો તમારે તમારી જે નોટબુક છે એમાં આજનો ટોપિક વિથ થિયરી, એક્ઝામ્પલ અને સેન્ટેન્સ પેટર્ન લખી લેવાના, અને જે સ્લાઇડ્સમાં એક્ઝામ્પલ મળે અને પછી જે એક્સરસાઇઝ આવે એ તો કે એક્સરસાઇઝ એક વખત પાકી બુકમાં, એક વખત રફ બુકમાં લખવાની રહેશે. તો મિત્રો, જ્યાં સુધી આપણે નવો વિડીયો લઈને નથી આવતા નવા ટોપિક વિશેનો, ત્યાં સુધી તમને બધાને તો કે જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.